प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपका स्वागत है। विद्यार्थी मित्रों, आज हम धोरण पाँच में विषय जीके में पाठ बे छे केटलाक यंत्रों अने उपकरणों विषे माहिती मेळवीशुं। तो विद्यार्थी मित्रों, आपणे जोईए तो केटलाक यंत्रों ने उपकरण अत्यारनुं आपणुं जे जीवन छे ए जीवन यंत्रों अने मशीनोना आधारे बनी गयो छे। एना वगर आपणुं जीवन शक्य नथी। अत्यार कोई भी वस्तु आपणे जोईए तो मिक्सर छे, वॉशिंग मशीन छे, फ्रीज छे, एसी छे, पंखो छे, आ बधा वीजळीथी बनेला यंत्रो छे। आ बधा यंत्रोनो आपणे उपयोग करीए छे। तो आजे एवा केटलाक यंत्रो छे जेनो उपयोग आपणे करवानो छे। तो विद्यार्थी मित्रों, आ केटलाक उपकरणो छे એનો અભ્યાસ આજે આપણે કરીશું। તેમાંનું પહેલું ઉપકરણ છે, અહીં આપણે જોઈએ તો આ પહેલું ઉપકરણ છે, બરાબર। તો આ ઉપકરણ વિશે આપણે માહિતી મેળવીએ કે તે એક પ્રકારનું એન્ટેના છે। તે રેડિયો, ટીવી વગેરેના સંકેતો પહોંચાડે છે કે મેળવે છે, તો આને આપણે ડીશ એન્ટિના કહીએ છીએ। એટલે કે આ ડીશ જેવું છે એટલે આપણે એને ડીશ એન્ટિના કહીએ છીએ। એનો ઉપયોગ રેડિયો અને ટીવીને સંકેતો પહોંચાડવાનો છે અને સમાચાર આપણને એ સંકેતો દ્વારા આપણને સમાચાર મળે છે। તો એના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે। તો આ એક પ્રકારનું એન્ટિના છે, તે રેડિયો અને ટીવીને સંકેતો પહોંચાડે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું બીજું ઉપકરણ। આ જે ઉપકરણ છે એમાં વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે, તો આને આપણે કહીએ છીએ જનરેટર। આનો જે આકાર છે એમાં બે પૈડા અને થોડો મશીન જેવો છે, નાના ટ્રેક્ટર હોય એવો। તો આનો ઉપયોગ આપણે વીજળી ઉત્પન્ન કરવા માટે કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કેટલી વખત વીજળી જતી રહે છે, એનો સપ્લાય બંધ થઈ જાય છે, તો જનરેટરની મદદથી આપણે વીજળી ઉત્પન્ન કરી અને લાઇટ મેળવી શકીએ છીએ। તો આ જનરેટરનો ઉપયોગ ફેક્ટરીમાં, દવાખાનામાં, મોલમાં, સ્કૂલમાં ઘણી જગ્યાએ ઉપયોગી છે। તો આ બીજું હતું જનરેટર। હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ત્રીજું। આ જે છે એ ચિત્ર જોઈને આપણને ખ્યાલ આવશે કે તેનો ઉપયોગ આપણે જોઈએ તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા માટે ઉપયોગી છે। તો આ જે ચિત્ર છે આ ચિત્ર આપણને સ્પષ્ટ દેખાય એટલા માટે આ જે ચિત્ર છે એ જમીનમાં ખાડા ખોદવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા માટે ઉપયોગી છે। તો આપણે આ ચિત્રને કહીએ છીએ ડીગર। ડીગર એ જમીનની અંદર ખાડા કરવા માટે ઉપયોગી છે, પાતાળ કૂવા, તળાવ ખોદવા માટે ઉપયોગી છે, તેમજ ખાડાની અંદરથી જે રેતી છે એ રેતી બહાર કાઢવા માટે પણ ઉપયોગી છે। આનો આકાર આપણે જોઈએ તો અહીંયા આગળથી પાવડા જેવો છે, તેથી તે નીચે માટી ખોદવાનું પણ કામ કરે છે અને માટી કાઢવાનું પણ કામ કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથું જોઈએ તો આ જે છે એ છે ઊંચા તાપમાનવાળી વિદ્યુત જ્યોત પણ કરે છે અને ધાતુઓને સાંધવામાં, ટુકડા સાંધવામાં ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એને આપણે વેલ્ડિંગ ટોર્ચ કહીએ છીએ, એટલે કે આ એક પ્રકારનો પ્રકાશ પણ આપે છે અને જુદી જુદી જાતના જે ટુકડા છે એ ટુકડાને ધાતુઓને સાંધવાનું કામ કરે છે। આ ફેક્ટરીમાં ખૂબ જ આનો વપરાશ થતો હોય છે કે અલગ અલગ ટુકડા હોય, જેમ કે લોખંડના છે, દરવાજા છે, બારી છે, બારણા છે વગેરેનું જોડાણ કરવું હોય તો આ વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ થાય છે, કે જેના દ્વારા આપણે તેના ટુકડા કે ભાગો સાંધી શકીએ છે।
तो आ छे वेल्डिंग टॉर्च। हवे विद्यार्थी आपणे आगळ जोईए आ पांचमुं પાંચમાની અંદર તો તે મકાનોમાં વ્યક્તિઓને એક માળેથી બીજે માળે લાવવા લઈ જવા વપરાય છે, તો આને આપણે લિફ્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? લિફ્ટ। કેમ? વ્યક્તિઓને એક માળથી બીજા માળ ઉપર નીચે જવા માટે વપરાય છે। મોલમાં, મકાનોમાં, ફ્લેટમાં, હોટલોમાં, સિનેમામાં તેનો ઉપયોગ થાય છે। કેટલીક વખત માલ સામાન લઈ જવા માટે પણ ફ્લેટમાં એટલે કે બહુમાળી મકાનોમાં લિફ્ટનો ઉપયોગ થતો હોય છે। તો આ રીતે આપણે લખી શકીએ કે મકાનોમાં વ્યક્તિઓને એક માળેથી બીજા માળે ઉપર નીચે લઈ જવા લિફ્ટનો ઉપયોગ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ આ છઠ્ઠું। તો આ ચિત્ર છે જેના વિશે આપણે માહિતી મેળવીએ। તે ચક્કી ચૂનો બનાવવા કે સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ કરી કોંક્રિટ બનાવવામાં ઉપયોગી છે, તો આને આપણે કહીએ છીએ કોંક્રિટ મિક્સર। એટલે કે રેતી, સિમેન્ટ અને કોંક્રિટનું મિશ્રણ કરે છે અને એ મિશ્રણ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે ધાબા બનાવવા હોય, મકાનો બનાવવા હોય, મોટી ઇમારતો બનાવવી હોય, તો રેતી, કપચી અને સિમેન્ટનું મિશ્રણ કરવામાં આ કોંક્રિટ મિક્સરનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છ યંત્રો અને ઉપકરણોનો ખ્યાલ મેળવ્યો, તો પહેલાં આપણે ડીશ એન્ટિના જોયું, બરાબર? અહીંયા પહેલું ડીશ એન્ટિના જોયું, બીજું જનરેટર જોયું, ત્રીજું આપણે ડીગર જોયું, ચોથું વેલ્ડિંગ ટોર્ચ જોયું, પાંચમું લિફ્ટ અને છઠ્ઠું કોંક્રિટ મિક્સર। તો આ બધા વિશેની માહિતી આપણે મેળવી તો આપણે આ છ છ વિશે જીકેની નોટમાં સારા અક્ષરે લખવાનું છે। હવે પછીના જે ઉપકરણો કે યંત્રો છે એની માહિતી આપણે ભાગ બેમાં મેળવીશું। પ્રણામ।